हेलो, गुड आफ्टरनून विद्यार्थी मित्रों, मजा में हूँ आरती कात्रोड़िया। आप सब विद्यार्थियों श्री आर एच कोटक प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में स्वागत करूँ छू। धोरण 8 विषय गणित प्रकरण 3 चतुष्कोणनी समझ। आ प्रकरण में आप अगत्यना मुद्दाओं प्रकरण स्वाध्याय 3.1 3.2 और 3.3 कम्प्लीट कर। आजना लेक्चर में आप 3.4 भणीशू। तो 3.4 की शुरुआत करिए। एमां प्रश्न पहेलो छे कि नीचेना विधानों साचा छे के खोटा ते जणावो। पण याद राखजो, विधानों साचा छे के खोटा तो ज आपणने आवडशे। जो गई कालना लेक्चर में आपणे अगत्यना मुद्दा शीख्या छे ए कम्प्लीट याद हशे तो बराबर छे। तो गया लेक्चर में आप चतुष्कोणना प्रकारों विषय भण्या था। एक बार रिफर करी दू। पहलो प्रकार समलंब चतुष्कोण, बीजो पतंगाकार चतुष्कोण, तीजो समांतर बाजू चतुष्कोण, त्यार पछी समबाजू चतुष्कोण, चौरस अने लंबचौरस। आप 6 प्रकारों भण्या छे एना आधारित आ खरा खोटा छे। आम जो तो 3.4 आख्या हूँ क्वेश्चन आंसर वालों छे। ए दरेकमां अगत्यना मुद्दा उपरथी तमे जवाब आपी शकशो। एमां पहेलुं विधान छे दरेक लंबचोरस छे ए चोरस छे। हवे लंबचोरस मां तो सामसामेनी बाजु समान होय, ज्यारे चोरस मां चारे बाजु समान होय। तमने लंबचोरस छे ए चोरस छे एवुं आप्युं तो ए विधान केवुं थाय? खोटुं। पण तमने एना करता अलग ऊंधो आप्यो तो કે દરેક ચોરસ છે એ લંબચોરસ છે, તો ચોરસમાં તો બધી સમાન, એટલે સામસામેની તો સમાન હોવાની જ। સમજો, ચોરસ દરેક ચોરસ એ લંબચોરસ છે, પરંતુ દરેક ચોરસ એ લંબચોરસ છે, પરંતુ લંબચોરસ એ ચોરસ નથી। આ યાદ રાખજો અને પહેલું વિધાન આવશે ખોટું, બરાબર છે। બીજું જોઈએ દરેક સમબાજુ ચતુષ્કોણ, આના જેવું જ વિધાન એવું। સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે બાજુઓ સમાન, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ચારે બાજુ સમાન હોય એનો મતલબ કે સામસામેની તો સમાન હોય જ, તો દરેક સમબાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, રાઈટ। સી, દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે જ, કારણ કે ચોરસમાંય ચારે બાજુ સમાન, સમબાજુમાંય ચારે બાજુ સમાન, તેમજ લંબચોરસ પણ છે। શું કીધું છે? આ ચોરસ છે એ સમબાજુ તો છે જ, આને લંબચોરસ કહી શકાય? હા, કારણ કે ચારે બાજુ સમાન છે, તો આ બે તો સરખી જોવાની, આ બે સરખી જોવાની, બરાબર। તો ત્રીજું પણ રાઈટ। ત્યાર પછી દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ નથી, વિધાન કેવું આવશે? તો કે જો મેં તમને જેટલા પ્રકાર ભણાવ્યા એ બધા પ્રકારમાં વ્યાખ્યા લખી, માં શરૂઆતથી જ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ, આ ત્રણે ત્રણને સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાય જ, કારણ કે સામસામેની બાજુ સમાંતર અને સમાન છે। આ ખાસ યાદ રાખજો, એટલે દરેક સમબાજુ છે, દરેક ચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, એ ખોટું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જ। ત્યાર પછી દરેક પતંગાકાર, પતંગાકારમાં યાદ રાખજો શું કીધું હતું આપણે? પાસ પાસેની સમાન, પતંગાકાર હતું એમાં શું હતું? આ પાસ પાસેની સમાન, બરોબર। તો કે દરેક પતંગાકાર એ સમબાજુ ચતુષ્કોણ, આ તો પાસ પાસેની સમાન, એમાં તો ચારે સમાન, આ આના જેવો નથી, બરોબર છે। એટલે ત્યાર પછી પાંચમું આવશે રોંગ। ત્યાર પછી દરેક, એના કરતા ટ્વિસ્ટ, એના કરતા ઊંધું, કે સમબાજુ છે એને પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય? તો કે હા, આમાં ચારે સમાન, તો પાસ પાસેની તો સમાન હોય જ, બરોબર। તો એફ રાઈટ। જી, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર એટલે સામસામેની બાજુઓ, ખાસ યાદ રાખજો એ સમલંબ ચતુષ્કોણ છે, કારણ કે સમલંબમાં એવું હતું, સમાંતરમાં તો સામસામેની બે બાજુઓ સમાન, જ્યારે સમલંબમાં તો શું હોય? ટેબલ ને પાકળ માત્ર એક જ સમાન, તો આને આ કહી શકાય? પણ આને આ કહી શકાય ને, એટલે જી આવશે રાઈટ। ત્યાર પછી લાસ્ટ એ જ, દરેક ચોરસ, દરેક ચોરસ એટલે ચારે સમાન, ખાસ યાદ રાખજો એ સમલંબ ચતુષ્કોણ છે, તો કે ચાર સમાન હોય તો એમાંથી એક તો સમાન હોય જ, બરાબર। સમલંબ દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ પણ છે,
राइट क्लियर। हवे जोईए प्रश्न बीजो, एमां तमने चतुष्कोणना नाम आपवानुं कीधुं छे। जो एनो पहेलो प्रश्न जो तमने एवुं कीधुं छे एवा चतुष्कोणना नाम आपो के जेमां एमां नीचे एक अने बे आपेलुं छे, एमां ए जो के चारे बाजूनी लंबाई समान होय एवा चतुष्कोणना नाम आपो। हमणां आपणे जोयुं चारे बाजू कोनी कोनी समान होय, विचार एक तो चोरस अने बीजो बोलो बोलो समबाजु चतुष्कोण। वेरी गुड, तो पहला नो आंसर आवशे चोरस अने समबाजु चतुष्कोण। क्लियर, बहु इजी, अने जो तमे प्रकारो व्यवस्थित भणी आशो तो ज आवडशे। अने बीजो क्वेश्चन एमां छे के चार काटखूणा होय, एटले के एवा चतुष्कोण नुं नाम आपो के जेमां चारेय काटखूणा होय। चार खूणा विकर्णોના વિકર્ણો છેદે છે એને, ચાર ખૂણા કોના કોના કાટખૂણા હોય એવા બે જ આકાર છે, આપણે ગયા લેક્ચરમાં જોયું ચોરસ અને લંબચોરસ। આ ખાસ યાદ રાખજો ચોરસ અને લંબચોરસ। ક્લિયર, આપણે સ્વાધ્યાય 3.4 નો દાખલો પહેલો અને બીજો જોયો, હવે જોઈએ દાખલા નંબર 3। પ્રશ્ન ત્રીજો, એમાં પણ પ્રશ્નના જવાબ આપવાના છે, સમજો। નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો। આવું શું કામ કીધું? કારણ કે આપણે જેટલા જેટલા ચતુષ્કોણ ભણ્યા એમાં વિકર્ણો અમુકમાં શું હોય, તો કે વિકર્ણો એકબીજાને પરસ્પર દુભાગે છે, અમુકમાં પરસ્પર કાટખૂણે દુભાગે છે અને અમુકમાં વિકર્ણો સમાન હોય છે। આપણે આવા ત્રણેય પ્રકાર જોયા, તો કયા વિકર્ણ કયા ચતુષ્કોણમાં હોય એનો આપણે જવાબ આપવાનો છે, બરાબર છે? તો પહેલું છે કે પરસ્પર દુભાગે, આવું તો ઘણા બધા આકારમાં લખ્યું ને આપણે કે વિકર્ણો પરસ્પર દુભાગે। હજી એક વખત રિપીટ કરી દઉં, વિકર્ણો એટલે સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડ, અને દુભાગે એટલે કે આ બે સરખા ભાગ અને આ બે સરખા ભાગ, બે સરખા ભાગ પાડે। ક્લિયર, તો કે વિકર્ણો દુભાગેમાં તો ઘણા બધા ચતુષ્કોણના નામ આપી શકાય, એમાં લખજો ચોરસ, પછી લંબચોરસ। આપણે એવા પ્રકાર લખીએ છીએ ચતુષ્કોણના જેમાં વિકર્ણો પરસ્પર દુભાગે, ત્યાર પછી આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ। ક્લિયર, ત્યાર પછી પરસ્પર લંબ દ્વિભાજક હોય। હવે તમારા માટે એક નવો શબ્દ આવ્યો, લંબ અને દ્વિભાજક। દ્વિભાજક સમજી ગયા, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે, એ તો તમને આવડે છે, પણ લંબ એટલે કાટખૂણો બનાવે, આને શું કહેવાય? લંબ। તો આવું પણ આપણે જોયું કે વિકર્ણો કાટખૂણે દુભાગે, આપણે આવું લઈ લીધું, એટલે કે કાટખૂણો બનાવે અને બે સરખા ભાગ પણ કરે। તો આવું આપણે બે જ આકારમાં ભણ્યા છીએ પરસ્પર લંબ દ્વિભાજક। લંબ એટલે 90° નો ખૂણો બનાવે, એટલે કે કાટખૂણો બનાવે, અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ પાડે, તો એમાં આવશે ચોરસ, અને બીજો પ્રકાર સેમ ટુ સેમ એના જેવો સમબાજુ ચતુષ્કોણ। અને લાસ્ટ, વિકર્ણો સમાન હોય, એટલે કે આ વિકર્ણનું માપ જેટલું છે એટલું જ આ વિકર્ણનું માપ, બે વિકર્ણો સમાન હોય, તો એમાં આવશે ચોરસ લંબચોરસ। ક્લિયર, બહુ ઈઝી છે ને, એક એક માર્કમાં પ્રશ્ન જવાબ આપણને પૂછી શકાય। હવે જોઈએ દાખલા નંબર 4। દાખલા નંબર 4 માં આપણને એવું કીધું છે, એક પ્રશ્ન પૂછ્યો છે કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો। કેવો આકાર આપેલો છે લંબચોરસ? તો લંબચોરસના વિકર્ણો આપણે દોરીએ, હવે આપણને ખબર પડે કે લંબચોરસ કેવી રીતે દોરાય, ચોરસ કેમ દોરાય, આપણે એનું નામ પણ આપી દઈએ। પ્રશ્ન એ પૂછ્યો છે કે દરેક લંબચોરસ બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો। તો પેલા બહિર્મુખ શબ્દ આપણને યાદ હોવો જોઈએ, યાદ છે? જે ચતુષ્કોણના વિકર્ણો અંદરના ભાગમાં હોય તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય, અને જે ચતુષ્કોણના વિકર્ણ બહારના ભાગમાં પણ હોઈ શકે એને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય, બરાબર છે? તો જો આના વિકર્ણો બે ક્યાં છે? અંદરના ભાગમાં જ મળે છે, તો આને બહિર્મુખ ચતુષ્કોણ
कही सकते तो लख पड़े आंसर में के लंब चौरस ना बन्ने विकर्णों लंब चौरस ना बन्ने विकर्णों अंदर ना भाग में ज होय छे तेथी लंब चौरस ए बहिर्मुख चतुष्कोण छे। तमने पूछू तो के लंब चौरस छे ये बहिर्मुख चतुष्कोण छे तो समझाओ तो बहिर्मुख चतुष्कोण होवा माटे नो नियम तमने खबर होवी जोईए कि विकर्णों क्या होय अंदर ना भाग में तो लंब चौरस में अंदर ना भाग में छे तो आवो तो घणा बधा आकार माटे पूछी सकाय समबाजू माटे लंब चौरस माटे समांतर बाजू पतंगाकार चतुष्कोण दरेक बहिर्मुख चतुष्कोण छे कोई पण आकार नाम लखी सकाय जवाब आ जाय क्लियर विद्यार्थीओ प्रकरण त्रीजू अपने यहाँ कम्प्लीट करिए आखे आखू चेप्टर व्यवस्थित समझी ने पछी लखजो बराबर छे अने दरेक दाखला में ज्यां ज्यां आपणे आकृतिनो उपयोग करेलो छे कम्पलसरी दोरजो ओके बाय।